ડીસા નગરપાલિકા ડમ્પિંગ સાઇટ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું. આજે ડીસા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર આઝાદીના 77 વર્ષ પૂર્ણ થતા 15મી ઓગસ્ટ નિમિત્તે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ પ્રમુખના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્ટમાંથી બેસ્ટ બનાવવાના ધ્યેય સાથે ડીસા નગરપાલિકા પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે આ સપનામાં એક સોનેરી સુગંધ પડે એમ નવું એક વૃક્ષોનું જતન કરી અને આવનાર ભવિષ્યમાં ડમ્પિંગ સાઇટ એક દેખવાલાયક જગ્યા બને અને શાંતિથી પડો માણી શકાય તેવી જગ્યા બનાવવાના ધ્યેય સાથે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ જોશી, પાણી પુરવઠા ચેરમેન અમિતભાઈ રાજકોર, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, ભૂગર્ભ ગટર યોજના ચેરમેન શૈલેષભાઈ રાજકોર, શિલ્પાબેન દેવુભાઈ માળી, નગરપાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી, સમાજ કલ્યાણ ચેરમેન નૈનાબેન સોલંકી, વસંતભાઈ શાહ, પ્રશાંતભાઈ ભાટી, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસ પંકજભાઈ બારોટ, યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ વાઘેલા, વાસુભાઈ મોઢ હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક વૃક્ષો વાવીને તેનો જતન કરવાની પણ ખાતરી આપી હતી. આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મેરા દેશ મેરી મિટ્ટી જે કાર્યક્રમ આજે જ્યારે 77મા સ્વતંત્ર દિવસ જ્યારે ઉજવણી આખા દેશમાં તિરંગા યાત્રા હોય, મેરા દેશ મેરી મિટ્ટી હોય, એ જ રીતે 75મા વર્ષ જે આઝાદીના 75 વર્ષમાં આઝાદી અમૃતકા મહોત્સવ આજે નગરપાલિકા દ્વારા 75 વૃક્ષ અમારા નગરપાલિકાના તમામ ચેરમેન કોર્પોરેટરશ્રી અને યુવા ભાજપના સંગઠન દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેના અંતર્ગત આ જે ડમ્પિંગ સાઇટ આપ દેખો છો, જ્યારે નગરપાલિકા ડીસા શહેર જ્યારે ભારતીય જનતા પાર્ટીને સુશાસન આપ્યું ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ આ સાઇટ કરશું અને અહીંયા લોકો જે ગાર્ડન બનશે ગાર્ડનને જોવા આવશે, વોકિંગ ટ્રેક બનશે. આપ જોઈ રહ્યા છો અત્યારે લગભગ 70% આ સાઇડ ક્લિયર થઈ ગઈ છે, એમાં 50% ઉપરાંત લોન ઝાડો વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને લગભગ આવનાર 1.5 મહિનાની અંદર સંપૂર્ણ આ લેગેસી વેસ્ટ સાઇડ છે એ કચરામુક્ત થઈ અને વેસ્ટમાંથી બેસ્ટ જે મેં આપને જ્યારે મારું પ્રથમ નગરપાલિકાનું જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અને આ ડીસા શહેરે જ્યારે જવાબદારી આપી ત્યારે કીધું હતું એ પ્રમાણે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાથે આ કામ અમે કરી રહ્યા છીએ અને હું સમગ્ર ડીસાવાસીઓને આ 77મા આ સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતીકાલે ગાંધી ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં સૌ નગરજનો ઉપસ્થિત રહે એવું નિમંત્રણ આપું છું. સાથે સાથે આપણે SCW હાઈસ્કૂલ જે મહારાણા પ્રતાપ વિદ્યાલય ત્યાં પણ આપણે આપણા જે શહીદો છે આપણા જવાનો છે એમનું સન્માન કાર્યક્રમ, ધ્વજવંદન કાર્યક્રમ અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ નિમંત્રણ આપું.